નમસ્કાર વાલી મિત્રો, નોબલ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશન માં આપ સર્વે વાલી મિત્રોનું તથા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતી પાન નંબર 18 એમાં જે કવિતા તમને આપેલી છે ગીત ગાઓ તે હું તમને સમજાવું છું. તો દરેક વાલી મિત્રો પોતાના વિદ્યાર્થી મિત્રોને પાઠ્યપુસ્તકનું પાન નંબર 18 પઢાવશે. હવે જુઓ, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. હવે અહીંયા આગળ આપણે મેળામાં જવાનું છે, તો દરેક વાલી મિત્રો છે એ પોતાના બાળકને આ પાઠ્યપુસ્તકનું જે પાના નંબર 18 છે તે કાઢીને બતાવશે અને આગળ 17મા પાના ઉપર મેળાનું ચિત્ર આપેલું છે તે પણ બતાવશે. તો અહીંયા કહે છે કે ચાલો આપણે બધા મેળામાં જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. બાળ મિત્રો, આ વર્ષે તો આપણે 7મા 8મા મેળો મિસ કરી દીધો છે, એટલે આપણે મેળામાં જવાનું નથી. માત્ર આપણે એવો ભાસ કરવાનું છે કે આપણે આપણા વાલી સાથે કે આપણા મમ્મી પપ્પા સાથે મેળામાં જઈએ. તો મેળામાં કરીશું મજા, અહીંયા કહે છે કે આપણે ચાલો મેળામાં જઈએ, મેળામાં મજા કરીશું. મેળામાં જે શિશુ ગરબો ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું. મેળામાં શિશુ હોય બાળ મિત્રો, ચકડોળ હોય, પછી મોતનો કૂવો હોય. આગળ તમને જે ચિત્ર 17મા પેજ ઉપર આપેલું છે તેમાં મેળાનું ચિત્ર છે, તે બાળકો તમે જોતા જજો. તો મેળામાં આપણે ચકડોળમાં ચક્કર ગોળ ગોળ ફરીશું. જાડા પાડા હાથી પર બેસું, ચાલો જોવા જઈએ મેળો. ત્યાં આગળ હાથી છે તો આપણે જાડા પાડા હાથી ઉપર બેસીશું. મેળામાં જે સુસુ ખાશું, તીખી તીખી ભેળ ખાશું. મેળામાં જઈ અને અમે બધા સાથે ભેળ કરીને ખાશું. ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા મેળો જઈએ. મેળામાં જઈએ એટલે આપણે બધા આઈસ્ક્રીમ ફરજિયાત ખાઈએ છીએ. તો અહીંયા પણ બાળકો કહે છે કે અમે મેળામાં જાશું તો તીખી તીખી ભેળ ખાશું અને સાથે સાથે મીઠો મીઠો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. મેળામાં જે શિશુ લેશું, બહેન માટે પગડી લેશું. જો તો બાળકો મેળામાં જઈને શિશુ ખરીદી કરશું તો બાળકો કહે છે કે અમે મારી બહેન માટે પગડી લેશું. ભાઈ માટે ઉમેરો લેશું, નાનો ભાઈ છે તે ભમેડાથી રમે છે તો તેની માટે ભમેડો લેશું. મમ્મી માટે માળા લેશું, મમ્મી માટે શું લેવાનું છે, માળા લેવાની છે. પપ્પા માટે પાકીટ લેશું, પપ્પા માટે શું લેવાનું છે, પાકીટ. તો પપ્પા માટે પાકીટ લેશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. ચાલો બધા બાળકો આપણે મેળામાં જઈએ. હવે અહીંયા આગળ જુઓ, અમે વાતચીત છે ત્યાં આગળ અમે 3 પ્રશ્ન આપેલા છે, તેનો જવાબ વાલી મિત્રો તમારી પાસે વિદ્યાર્થી મિત્રોને બેસાડી અને ઓળખાવવાના છે. આ ગીતમાં કઈ લીટી ગાવી તમને ખૂબ ગમ્યું? બાળકો તમને આ જે કવિતા છે તેમાંથી 2 લીટી તમારે પસંદ કરવાની છે અને લખવાનું છે કે તમને આ 2 લીટી આ કવિતામાંથી કઈ લીટી તમને ખૂબ ગમી છે. આ મેળામાં જઈને તમે શું કરશો, તમે મેળામાં ગયા હોય તો તમે શું કરશો તેનો જવાબ પણ તમારે સાથે લખવાનો છે. મેળામાં જે ખોવાઈ જાવ તો તમે કોને મળશો? આપણે મેળામાં ગયા હોય અને મમ્મી પપ્પાનો હાથ છૂટી જાય અને ખોવાઈ જાય તો આપણે પેલા કોને મળવાનું એ તમે વિદ્યાર્થી મિત્રોને પાસે બેસાડી અને બાકી મિત્રો સમજાવશે અને એને જવાબ લખાવશે. હવે અહીંયા આગળ છે, હા કે ના લખો. તો મેળામાં તરવાનું છે તો તરવાનું મેળામાં હોય નહીં તો ત્યાં આગળ ના જવાબ આવશે. તો એવી રીતે અહીંયા આગળ તમને 5 ને 5 10 પ્રશ્નો આપેલા છે. તો દરેક વાલી મિત્રો પાઠ્યપુસ્તકના 18મા પેજના એ 10 એ 10 પ્રશ્નમાં હા કે ના પોતાના બાળકને મેળાનું ચિત્ર બતાવી અને પૂછશે અને એનો જવાબ લખાવશે. અસ્તુ.